અસલામુ અલૈકુમ. આજે આપણે બનાવે છે ખાજા, મીઠા ખાજા ચાસણી વાળા. તો ચાલો આપણે શરૂ કરીએ. અહીંયા હું અહીંયા મારી ચાસણી બનાવી લીધી છું. એમાં હું લીધી હતી 2 કપ ખાંડ, 1 કપ પાણી. અને હું ઉકાળી કે પકા તમને એમ લાગે કે તમારો ચમચો જ્યારે તમે અંદર નાખો તો આખું એના પર ચાસણી હજી હું જોઈ. અને પછી એની અંદર થોડીક એલચી નાખી હતી અને થોડુંક સેફ્રોન. તો મારી અહીંયા આપણી ચાસણી તૈયાર છે. હવે ખાજા બનાવવા માટે આપણને ખપશે અહીંયા 2 કપ મેદા, વ્હાઇટ ફ્લાવર, દોરું લોટ. પછી આપણને ખપશે, આપણે એની અંદર નાખશું 2 ચમચા, એક જો તમે 1 કપ વાપરતા હો લોટનું તો 1 ચમચો ઘી. તો અહીંયા 2 કપ છે લોટનું તો 2 ચમચા ઘી. 2 ચમચા સોજી નાખશું આપણે. થોડુંક આપણે નાખશું નિમક એની અંદર. અને પછી જ્યારે આપણે પૂરી બનાવશું ત્યારે હું તમને બતાવીશ આપણે આ કસ્ટર્ડ અને ઘીનું આપણે મિક્સચર બનાવશું પાથરવા માટે. અને જો તમને કસ્ટર્ડ ના વાપરો તો તમે ખાલી ઘીને લોટ નાખી શકો છો, પણ કસ્ટર્ડનું ટેસ્ટ એમાં બહુ ફાઇન આવે છે. અને લોટ બાંધવા માટે હું લીધી છું અહીંયા દહીં, જેને હું પાણી સાથે આમ છાશ જેવું કરી જેને હું આમ કરી નાખી છું પાંખો. અને જો બધું આ જો લગભગ અહીંયા છે 1 1/3 કપ કે છે એને આ મિક્સચરનું. અને જો આપણે ખપશે તો પછી આપણે એની અંદર ખાલી વધારે થોડુંક પાણી નાખશું. એટલે 1 ને 1/2 પા વધારે થી આ મિક્સ દહીંનું મિક્સચર છે અહીંયા. તો આઈ થિંક બધું અહીંયા થઈ ગયું છે. તો આપણે શરૂ કરીએ. તો આ લોટ જે છે એની અંદર આપણે પહેલાં નાખશું, આપણે સોજી નાખી લઈશું. અને સોજી તમે ના નાખો તો વાંધો નથી, પણ હું શેના માટે નાખું છું કે જરાક વધારે કડક થાય છે. તો 2-4 હું તમને કીધી 2 ચમચા સોજી. પછી એની અંદર આપણે નાખશું 2 ચમચા ઘી. એક ચમચો ને 2 ચમચા ઘી. ઓકે, અને હમણાં હું આ ખોલી છું તો આ બકુલીમાં નાખી દઈશ લગભગ 1 ચમચો ઘી. ને પછી આપણે એની અંદર કસ્ટર્ડ નાખશું. ઓકે, હવે આના સાથે આપણે પહેલાં જરાક આમ લોટ બાંધશું કે એનું ફાઇન આમ અધકચર તમને એમ લાગશે તો ફાઇન લોટ ને ઘી ફાઇન રીતે આમ આવી જશે. તો તમે જોશો તો આ જો મિક્સચર આમ અધકચર છે, એમ ફાઇન આમ થઈ ગયું છે. હવે આપણે લેશું દહીં ને આપણે દહીં નાખીને એના સાથે લોટ બાંધશું. તો આ દહીં આપણે આસ્તે આસ્તે એની અંદર નાખશું ને એનું લોટ બાંધશું. હવે આ લોટને આપણે રાખી દઈશું લગભગ 20 મિનિટ માટે.
ને હું ઢાંકીને રાખી દઈશ. ઇન્શાલ્લાહ આપણે પાછું આવશું, હું તમને બતાવીશ કે આપણે કેવી રીતે આમ નાની નાની પૂરી બનાવી, મોટી તામ પાથરશું ને પછી કેવી રીતે આપણે તૈયાર કરશું આપણા ખાજા. તો અહીંયા છે આપણી 25 મિનિટ થઈ ગઈ છે, 20-25 મિનિટ, ને હું આમ ગોળા બનાવી નાખી અને એમાંથી નીકળ્યા 5-10 ગોળા નીકળ્યા એમાંથી. તો હવે હું હવે તામ આપણે શરૂ કરશું એને વણવાનું. આમાં છે હું ખાલી 1 ચમચો 2 ચમચા ઘી લીધી ને 2 ચમચા કસ્ટર્ડ પાવડરને મિક્સ કરીને આપણે મળશું, પછી એની ઉપર આપણે એને ચોપડશું. ને અહીંયા હું તેલ પણ ગરમ રાખી છું, તો એક વખત આ થઈ જશે એટલે આપણે તરત એને શરૂ કરશું તરવા માટે. તો આ લગભગ તમે કરો, જેટલી પણ તમે પાતળી કરી શકો એટલું સારું, તો તમારી એટલી પડ ફાઇન થશે. એ વિતામ કરીને આપણે આ બધી અવિતામ પૂરી અવિતામ આટલી મોટી મળશું. અને આમાં તમને લોટ નાખવાની પણ જરૂર નહીં પડે, કારણ કે મોણ ફાઇન રીતે હશે તો ચોટશે નહીં. ઓકે, હવે આપણે આ લેશું કસ્ટર્ડ ને ઘી ને આપણે એના ઉપર અવિતામ ચોપડશું. પછી આપણે થોડોક વ્હાઈટ મેદો લેશું ને એના ઉપર અવિતામ નાખશું. પછી આ જે બીજી છે એ એના ઉપર નાખી દઈશું અવિતામ. ઓકે, પછી આપણે પાછું આ પાછી અવિતામ પૂરી લેશું. ને આ લગભગ આપણે 5 અવિતામ પૂરી કર્યા છે, પણ જો તમારી પાસે વધારે હોય ને તમને તા લગભગ 8-10 સુધી પણ કરવું હોય તો એ તમારા ઉપર છે, જરાય વાંધો નથી, જાય પણ વધારે થશે એમાં. એકચ્યુઅલી આ બહુ મજા આવે છે કરવાનો, આપણી પાસે ટાઈમ હોય તો મને આ બનાવવાનું બહુ જ ગમે છે. આ છેલ્લી આપણે એના ઉપર નાખી. પછી આપણે આસ્તે આસ્તે એકદમ પાછી વણશું. Thank you.
ફાઇનલી મેક શ્યોર કરજો કે તમે સાઈડમાં પણ ફાઈ તે મળો તો તમારું સાઈડ જે તમારી કિનારી છે એ ફાઇન પાતળી હોય. હવે આપણે એક બાજુથી લેશું અને એને એકદમ ગોલ કરશું. ઓકે, પછી ચાકુ સાથે કે કીસ સાથે કે જેના સાથે આપણે એને લગભગ અડધો ઇંચ અવિતામ કાપશું. હું તમને બતાવીશ કે કેવું લાગે છે અંદર. તમે જોશો તો તમે જોશો તો જો કેટલી પડ છે અંદર, જોયા? આમ ઘણી બધી પડ છે ને જેટલી વધારે પડ થશે એટલા જ વધારે ફાઇન આ ખાજા થશે. ઓકે, પછી અહીંયા મારું તેલ ગરમ છે. પછી આ બધા આપણે મળી નાખશું એક પછી એક. આમાં જોશો તો તમને આમાંય ખબર પડશે કે કેટલી બધી પડ છે અંદર. ઓકે, હવે આપણે ખાલી થોડુંક આમાં હું નાખીશ જો આ માટે તેલ તૈયાર છે. તો ચાલો આપણે લગભગ હું હજી ચાર બીજી ત્રણ કરી નાખું તો આપણે સાથે અંદર નાખીએ તો બધી ફાઇન રીતે સાથે તરાય. અને ટાંડો મીડિયમ ને લોની વચમાં હું કપે તો શું જલ્દી ડાર્ક ના થઈ જાય, આસ્તે આસ્તે તરાય. એક વખત તરાઈ જશે એટલે પછી આપણે એને ચાસકીમાં બોળશું.
એક વખત ફાઈન ત્યાં વિટામિનનું રંગ પકડી લે એટલે આપણે એને સાનીમાં નાખી દઈશું. સાનીમાં નહીં નાખી, સોરી, હું ચાસણીમાં, તરત જ ચાસણીમાં નાખશું. આપણે બીજી લગભગ 30 સેકન્ડ દેશું એને. ને તમે આ જે ખાજા છે, આ મીઠા ખાજા છે, પણ તમે અવિતામ જ કરીને મરીવાળા કરી શકો છો, પણ એ ચાસણીમાં ના બોલવાનું. અવિતામ જ તમે જ્યારે જે તમે આપણે કસ્ટર્ડ પાવડર ને ઘી ચોપેરા એ તમે ઘી ચોપરી અને એના ઉપર મરી છે કે જે તમને આમ ફાઈ તેમાં નાખવું હોય, પછી અવિતામ જ તરી નાખજો, તો આ એક જાતનું બીજું તમે ચાય સાથે ખાઈ શકો છો. જો તમને મીઠું ના ખપતું હોય તો ખારા ખાજા પણ થઈ શકે છે. કે ગરમ ગરમ જે છે એ આપણે તરત જ એને ચાસણીમાં નાખશું. હું તમને બતાવીશ આપણે એના ઉપર. પછી પિસ્તા પણ છાંટશું, આ એક નાખી દઉં. આ જે ખાજા છે ખાલી આસ્તે આસ્તે એને તમે ચાસણીમાં તમે ડીપ કરી ને જેટલું જે એક્સ્ટ્રા ચાસણી છે એ કાઢી નાખજો. ને પછી આ ચાસણી હજી સુકાશે તો એટલું ફાઇન એના ઉપર આમ તમે ચાસણીનું ઓલું હશે તે જરાક સુકાઈ જશે ચાસણી, તો બહુ જ મજા આવશે ખાવાની. હસન મને પિસ્તા પાસ કરીશ માંથી પ્લીઝ. આવ્યું છે આપણા પિસ્તા અહીંયા, જેને હું ફૂડ પ્રોસેસરમાં જાકોલું કરી નાખી છું. ને હું આ પ્લેટમાં શેના માટે નાખું છું કે અત્યાર પછી જો એક્સ્ટ્રા થોડીક વધારે પણ ચાસણી હોય ને તો એ સાનીમાં નીકળી જશે, તો બહુ જ ચાસણીના લે એના ઉપર હોય. કે પછી આપણે અવિતામ પિસ્તા લે એના ઉપર અવિતામ પિસ્તા નાખશું. આજે આપણા મીઠા ખાજા તૈયાર છે. અને હું જે પહેલાં જે પતાવી હું તમને બતાવીશ, અહીંયા હું પ્લેટમાં નાખી છું. તો ચાલો જો આપણા ખાજા તૈયાર છે અહીંયા, હું તમને બતાવીશ કે કેવું લાગે છે. ઘરમાં બનાવેલું મીઠાઈ એનો સ્વાદ જ જુદો હોય છે, ફ્રેશ, સોફ્ટ, કડક.
એકદમ મસ્ત થયું છે. તો આજે આપણે પતા એવા આપણા મીઠા ખાજા. ઇન્શાલ્લાહ આવતી વખતે આપણે બીજી જબરદસ્ત ડિશ બનાવશું. તો ત્યાર સુધી ખુદા હાફિઝ.